હેલો ફ્રેન્ડ્સ, મજામાં તો છો ને? તો આજે આપણે ઇંગ્લિશમાં એક્ટિવિટી 4 કરવાના છે કે જેમાં ક્વેશ્ચન આન્સર છે. તો આપણે એક્ટિવિટી 2 માં એક પિક્ચર જોયેલું, બધાને યાદ છે? જોવું જોઈએ આ પિક્ચર. આપણે એક્ટિવિટી 2 માં જોયેલું હતું, બરાબર ને? તો આ પિક્ચરને આધારે આપણે આજે કેટલાક ક્વેશ્ચન આન્સર જોવાના છે, તો તમારે બધાએ ધ્યાનથી જોવાનું છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે પિક્ચરની આધારે ક્વેશ્ચન આન્સર લખીશું. બધા રેડી છો ને આન્સર આપવા માટે? ઓકે, સો એવરીબડી લુક હિયર. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? જો તો આ પિક્ચરમાં તમને 5 ફ્લાવર્સ દેખાય છે, કાઉન્ટ કરો જોઈએ છે ને? તો શું આવશે આપણો આન્સર? યસ, ધેર આર. યસ, ધેર આર. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર? આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કાઉન્ટ કરો જોઈએ, 8 બનાનાસ થાય છે? યસ, તો આપણો આન્સર શું આવશે? યસ, ધેર આર. બરાબર છે ને? હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે, આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? કાઉન્ટ કરો જોઈએ, પિક્ચરમાં 4 બસીસ થાય છે? નથી થતી. તો આ આપણો આન્સર કેવો થશે? રોંગ છે. તો આપણે શું લખીશું? નો, ધેર આર નોટ. શું થશે? નો, ધેર આર નોટ. અથવા બીજી રીતે શું લખાશે? આરન. શું લખાશે? આરન. આર નોટ નું ટૂંકું રૂપ છે આરન. એટલે નો, ધેર આર નોટ, અથવા નો, ધેર આરન્ટ. બરાબર, સમજ પડી ગઈ ને? તો હવે આપણે બીજા કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈએ છે. ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર? તો છે એલિફન્ટ. યસ, યસ, ધેર ઇઝ. ચાલો હવે આપણો આગળનો ક્વેશ્ચન છે, આર ધેર 7 ફ્રોગ્સ ઇન ધ પિક્ચર? કાઉન્ટ કરો જોઈએ, 7 ફ્રોગ્સ થાય છે? નથી થતા. એટલે શું આવશે એનો આન્સર? નો, ધેર આરન્ટ. નો, ધેર આરન્ટ. આગળનો ક્વેશ્ચન છે, આર ધેર 5 એપલ્સ ઇન ધ પિક્ચર? કાઉન્ટ કરો જોઈએ, 5 એપલ્સ થાય છે? નથી થતા. તો આપણો આન્સર શું આવશે? નો, ધેર આરન્ટ. સો ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર પડી ગઈ ને કે આન્સર કઈ રીતે લખવાના છે? ઓકે, તો તમારે બધાએ ક્વેશ્ચન આન્સરની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે બીજું કંઈ શીખીએ. દેખાય છે, 3 વર્ડ્સ આપેલા છે, બેટ્સ, ઓન એન્ડ ટેબલ. તો આ 3 વર્ડ્સનો યુઝ કરીને આપણે એક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો કઈ રીતે બનાવીશું એ આપણે જોઈએ. બેટ્સ, ઓન અને ટેબલ. તો જોઈએ કે આપણે કઈ રીતે સેન્ટેન્સ બનાવીશું. તો લખીશું, ધેર આર બેટ્સ ઓન ધ ટેબલ. ખબર પડી ગઈ ને તમને કે કઈ રીતે બનાવશું? ધેર આર બેટ્સ ઓન ધ ટેબલ. હવે આપણી પાસે બીજા 3 વર્ડ્સ છે, 4 સોક્સ, ઇન અને શોપિંગ સેન્ટર. તો એનું આપણે વાક્ય બનાવીશું, ધેર આર 4 સોક્સ ઇન ધ શોપિંગ સેન્ટર. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીશું,
टू पेन्स इन अने बॉक्स तो शू बन से देर आर टू पेन्स इन द बॉक्स समझ पड़े छे ने कई रीते बनावाना छे तो हवे आपणे बीजा सेंटेंस करी हवे आपणे आगळनो सेंटेंस बनावीशुं थ्री कार्स इन अने पार्किंग तो शू आवशे बोलो जोईए यस देर आर थ्री कार्स इन द पार्किंग હવે આગળ છે ડાન્સર્સ ઓન અને સ્ટેજ તો એનું સેન્ટેન્સ આવશે ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ ચાલો હવે લાસ્ટ જોઈશું પોટેટોઝ ઇન અને બાસ્કેટ તો શું આવશે There are potatoes in the basket. There are potatoes in the basket. So friends, તમને ખબર પડી ગઈ ને કે વર્ડ્સ આપેલા હોય અને એ વર્ડ્સના યુઝના આધારે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ તો તમને ખબર પડી ગઈ ને કે સેન્ટેન્સ કઈ રીતે બનાવવાના છે તો તમને ક્વેશ્ચન આન્સર અને સેન્ટેન્સમાં ખબર પડી ગઈ છે તો તેની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની રહેશે ઓકે સી યુ અગેન ટુ લર્ન સમથિંગ ન્યૂ બાય બાય